ઓગળી શકે ભગવાન રામ જ્યારે થોડા નીચા નમે ને તો સ્વયંવરમાં સીતા મળે કૃષ્ણ પણ યુદ્ધમાં રથી મટીને સારથી બને તો ભગવદ્ ગીતા મળે અને માણસ પણ જ્યારે અહમથી નીચો નમે ત્યારે સફળતાની સરિતા એને મળતી હોય છે પણ મૂળ વાત ફરીથી આ હું ને ઓગાળવાની વાત છે હું માંથી સહુ અને મેં માંથી અમે આ તરફ આપણી ગતિ હોવી જોઈએ અને જે વક્તાને આપણને હવે સાંભળવા છે એણે આ ચરિતાર્થ કર્યું છે અને એટલે છ વર્ષ પહેલાં શરૂ થયેલું વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન આજે માત્ર વિદ્યાગુરુ ફાઉન્ડેશનના નામથી જાણીતું થયું છે આ બહુ અઘરું છે આપણા નામે કોઈ સંસ્થા ચાલે આપણા ડંકા વાગે અને બળતું ઘર કૃષ્ણાર્પણ કરવાની વાત ન હોય છતાં પણ આપણે આપણા નામનો મોહ જતો કરીએ એ વાત બહુ જ અઘરી છે પણ એમણે એ સાર્થક કર્યું છે બોરીસાગર સાહેબનો પરિચય આપવાનો થાય અને સાવરકુંડલામાં આપવાનો થાય એટલે એવું લાગે કે સચિન તેંડુલકરનો પરિચય હું વાનખેડે સ્ટેડિયમમાં કરાવતો હોઉં પણ આ જ નાવલીને કાંઠે એમની અધ્યાપન યાત્રા શરૂ થઈ અને છેક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના એકેડેમિક સેક્રેટરીતે એમણે કામ કર્યું ઉત્તમ શિક્ષક તો ખરા જ પણ ઉત્તમ હાસ્યલેખક દસ જેટલા હાસ્યલેખોના પુસ્તકો ડઝન જેટલા સંપાદનો વિવેચન ગ્રંથો બાલ સાહિત્યનું માતબર કામ બોરીસાગર સાહેબે કર્યું છે ઉત્તમ વક્તા છે હળવાશનો સહવાસ છે અમે વારંવાર કહીએ કે સાહેબ આટલા કાર્યક્રમો થાય છે એકાદ સેશનમાં તમે તો વક્તવ્ય આપો પણ એ આદરથી ના પાડે કે ના મારે નથી કરવું પણ આજે અમારી લાગણી એમને આ ભૂમિકા ઉપર લઈ આવી છે એ હળવાશથી કહેતા હતા કે આજકાલ હું પ્રોક્સી વક્તા તરીકે બહુ જ પ્રખ્યાત થયો છું પણ સાહેબને મારે એટલું જ કહેવું છે કે જ્યારે ગમતા શિક્ષકની કોઈ પ્રોક્સી આપણને મળે તો એ પ્રોક્સી પણ મૂળ શિક્ષક કરતાં વધારે બોનસ લાગતી હોય છે કશીએ ઔપચારિકતા વિના આદર સાથે વિદ્યાગુરુ શ્રી ગતિલાલ બોરીસાગર સાહેબને એમના વક્તવ્ય માટે વિનંતી કરું છું પ્રિય સન્મિત્ર ભદ્રાયુભાઈ પ્રણવભાઈ અને આપ સૌ ક્રિકેટમાં એક બારમો ખેલાડી હોય છે આમ એમને રમતા આવડતું હોય છે તો જ બારમા ખેલાડી તરીકે આવે પણ રમવાનો વારો ભાગ્યે જ આવે એનો કોઈ આકસ્મિક રીતે કોઈ ખેલાડી ન રમી શકે એવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે એ બારમા ખેલાડીને મેદાનમાં આવવું પડે આવવાની એમનું કર્તવ્ય બને એટલે આજે હું બારમા ખેલાડી તરીકે આવ્યો છું નવ ગુજરાત સમયના તંત્રી અજય ઉમટ એની બહુ જ ઈચ્છા હતી બહુ જ પ્રેમથી હા પાડેલી અને એને એક રોમાંચ હતો આ પ્રદેશમાં આવવાનો પણ એ ન આવી શક્યા એમની એક અસાધારણ મીટિંગ દિલ્હીમાં આવી જવાના કારણે અને પછી બે ત્રણ પ્રયત્નો નિષ્ફળ ગયા પછી આખરે હરેશભાઈએ કહ્યું કે મારા ઉપર કળશ ઢોળ્યો એટલે આજે તમારે જે કંઈ થોડું ઘણું સહન કરવું પડે એ સંજોગોને કારણે સહન કરવું પડે છે એમ સમજજો પણ મને ગમે છે આમ પ્રણવભાઈ કહે છે કે હું વક્તવ્ય આપવાની ના કહું છું ચોક્કસ ના કહું છું કારણ કે હું તો અહીંયા છું જ આપણે બહારના ને વધુને વધુ તમારી પાસે રજૂ કરીએ એવી અમારી સૌની ભાવના છે એટલે ના કહું છું પણ સાવરકુંડલાના વિદ્યાર્થીઓની સામે ઊભા રહેવાનું મળે એક સદભાગ્ય છે મારું કારણ કે હું જ્યારે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં અહીંથી ગયો સોળ વર્ષ ભણાવીને ગયો ત્યાં એકેડેમિક સેક્રેટરી થયો નાયબ નિયામક થયો બધું થયું પણ કોઈ મને પૂછતું હતું કે આમાં તમને ઘણું બધું મળ્યું અમદાવાદ આવીને પણ તમે ગુમાવ્યું શું ત્યારે મેં હંમેશા એવું કહેતો હતો કે મેં ભણાવવાનું ગુમાવ્યું એ મારા માટેની મોટામાં મોટી ખોટ હતી આટલા વર્ષોમાં એટલે નિવૃત્ત થયા પછી મેં ફરી ભણાવવાનું શરૂ કર્યું સાહિત્ય પરિષદમાં વર્ગો લેવાનું શરૂ કર્યું ગુજરાતી ભણાવું છું આજે હું સાહિત્ય પરિષદમાં અમે એક અભ્યાસક્રમ શરૂ કર્યો છે અને એ અભ્યાસક્રમમાં હું નિયમિત રીતે જ્યારે જ્યારે વર્ગો લેવાના હોય ત્યારે ગુજરાતી આજે પણ ભણાવું છું એટલે ભણાવવાની તક એ મળે એ એક શિક્ષક માટે એ મોટામાં મોટું સદભાગ્ય હોય છે આમ પણ હું શિક્ષક હતો ને ત્યારે સૌથી વધુ એમણે કહ્યું ને ગમતા ટીચર ગમતા ટીચર તો એ તો બરાબર છે પણ મુખ્યત્વે હું વાર્તાઓ છે ને તે પ્રોક્સી પિરિયડમાં જ કરતો હતો જ્યારે હું શિક્ષક હતો મને બહુ જ ગમતું હતું કે પાઠ્યપુસ્તકમાં જેમની કૃતિઓ આવે એમની વાર્તાઓ એ નવલકથાના સંક્ષેપો એ હું ગર્લ્સ હાઈસ્કૂલમાં હતો તો આઠમા ધોરણમાં વિદ્યાર્થીની આવી ને અગિયારમા ધોરણમાં પાસ થઈને જાય એ દરમિયાન એણે આપણી બધી જ ઉત્તમ કૃતિઓના સાર સંક્ષેપ એ સાંભળ્યા હોય મારી પાસેથી એવું મારે એક મને પોતાને ગમતું હતું અને એટલે જ્યારે કોઈ સાહેબ ન આવ્યા હોય ત્યારે મને બધા પરાણે ખેંચી જતા હતા કારણ કે મારા ચાલુ પીરિયડમાં હું ક્યારેય વાર્તા કરતો નહોતો એટલે આજે આ પ્રોક્સી પીરિયડમાં આવતા મને ઘણો જ આનંદ થાય છે ભદ્રાયુભાઈએ વાત કરી અને બીજું હું તમને કહું એક વચન પણ આપી દઉં કે ગુજરાતીમાં એક કહેવત છે કે કપાળે કપાળે સૌની જુદી મતી એમાં એક નવો ઉમેરો થયો છે કે બાર વાગે સૌની એક જ મતી એટલે સૌ એકમતી બને તે પહેલાં હું મારું વક્તવ્ય પૂરું કરી દઈશ એવી એક ધીરજ પણ તમે રાખજો સૌથી નાના બાળકોને જોઈને ને મોટા યુવાન વિદ્યાર્થીઓને જોઈને મને યાદ આવે છે કે મેં શરૂઆત આ બાળકો જે બેઠા છે ને ત્યાંથી કરી હતી પાંચમા ધોરણના વર્ગ શિક્ષક તરીકે મેં શરૂ કર્યું હતું ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણાવ્યું દસ વર્ષ અને પછી કોલેજમાં ચાર વર્ષ સાડા ત્રણ વર્ષ ભણાવ્યું એટલે આ બધા જ પ્રકારના વિદ્યાર્થીઓની સાથે રહેવાની મને તક મળી પણ મારે બદરાયુભાઈએ જે વાત કરી છે એ વાતને એમણે તો એટલી બધી સરસ ને કેટલા બધા દ્રષ્ટાંતો રજૂ કરીને કરી જે વક્તા પાસે ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંતો હોય ને એ વક્તા સીધા જ પહોંચે છે ગમે તેઓ ઉત્તમ વક્તા પણ જો સૈદ્ધાંતિક વાતો કરીને વિરમી જાય તો એ શ્રોતા સુધી એનો તાર બંધાતો નથી એટલે ભાઈ ઉત્તમ વક્તા શા માટે ગણાય છે ગુજરાતમાં એનો આજે તમને ખ્યાલ આવી ગયો છે તો એમણે જે વાત કરી એની ત્રણ વાત અથવા બે વાત મારે ફરી ઘૂંટવી છે એને મારે ફરી તમને શિક્ષણમાં એક પુનરાવર્તન નામનું પગથિયું હોય છે એને દૃઢીકરણ નામનું પગથિયું હોય છે એટલે હું પુનરાવર્તન એની પુનરાવર્તન નથી કરતો પણ એની વાતનું દૃઢીકરણ કરું છું એક એમણે કહ્યું ને કે તમે બધા જ કંઈ ને કંઈ છો તમે રાહ જોઈને બેસી ના રહેશો અને એમણે તમારા જેવા જ લોકોના દૃષ્ટાંતો આપ્યા એમણે વિનોબા ભાવે શ્રી મોટા નરેન્દ્રભાઈ મિત્તલ આ બધાના વાત કરીને એમણે કહ્યું કે આ લોકોએ કેમ પોતાના ધ્યેયને સમજ્યા અને કેવી રીતે કામ કર્યું તો સૌથી મોટું અમારે આ વાત પણ હું અત્યારે રહ્યો છું એ શિક્ષક મટી ગયા પછી મને સમજાણી છે સીધી રીતે આ વાત પણ મેં હું શિક્ષક હતો ત્યારે નહોતી કરી કે તમારે સૌ પ્રથમ સમજવાનું એ છે કે તમે તમે જ છો આ હું તમને કહું કે તમે કેટલા લોકો આ વાત સમજો છો કે તમે કોઈની ઝેરોક્ષ કોપી નથી તમારા મા બાપની પણ નથી અને તમારી ઝેરોક્ષ કોપી આ જગતમાં ક્યારેય હોવાની નથી તમે એક સ્વાયત્ત વ્યક્તિત્વ લઈને જન્મ્યા છો તમે બધા જ આ વાત આપણે વિદ્યાર્થીઓને ઘૂંટી ઘૂંટીને સમજાવતા નથી એને કારણે શું થાય છે કે સૌ દેખાદેખીથી આ ડોક્ટર થયો આ એન્જિનિયર થયો અમારા સગામાં આમ થયા આ તેમ થયા મારા છોકરાને આમ બનાવીએ તેમ બનાવીએ મા બાપમાં પણ એ અને છોકરાઓમાં પણ એ એને કારણે આજે મને જે સામાન્ય થોડીક ચિંતા થાય છે એ થાય છે ટેકનોલોજીનો ઘણો જ વિકાસ થયો અને આપણા તમને કહું આપણી આ નવી પેઢી જે કહ્યું ને બદલાયું ભાઈ કે નવી પેઢી એટલી બધી સ્માર્ટ છે અને મને તો મારા ઘરમાં મારા પૌત્ર પૌત્રીનો અનુભવ છે કે એની આગળ હું તદ્દન અભણ ને તદ્દન ઠોઠ લાગું છું આ ટેકનોલોજીની બાબતમાં એ બધા જ મને કહે છે તમે કંઈ સમજતા નથી મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં હું એને કંઈ પૂછું નહીં એ મને સમજાવેનું ન સમજુ એટલે મારો પૌત્ર એમ માને છે કે હું બહુ સ્લો લર્નર છું એટલે કે ઠોટ છું આ નવી પેઢી આટલી બધી તેજસ્વી છે પણ જે થોડાક અપવાદ બાદ કરતા એકંદરે નવી પેઢીને જે નુકસાન થયું છે આ ટેકનોલોજીથી ગુણવંતભાઈ એક સરસ વાત કરે છે કે ટેકનોલોજી છે તે આપણી માલિક ન બનવી જોઈએ આપણો કાબુ ટેકનોલોજી ઉપર હોવો જોઈએ ટેકનોલોજીનો આપણા નહીં લીધો એ ટેકનોલોજી અભિશાપ બનીને ઊભી રહે આજે આ ટેકનોલોજી અભિશાપ બનીને ઊભી રહી એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ તો તમારે એ સમજવાનું છે આજે જે નવી પેઢીની મને જે ચિંતા થાય છે આટલી જ થાય છે કે પોતાનું વ્યક્તિત્વ ખોઈ રહ્યા છે એક સરેરાશ વ્યક્તિત્વ નવી પેઢીનું ઊભું થાય છે એ તેજસ્વી છે થાય છે એ કશું કરી શકે એમ છે ને કશું કરવું છે પણ પોતાના વ્યક્તિત્વને પામવાની શક્તિ એ ખોઈ બેઠા છે અથવા તો એ શક્તિ એમનામાં વિકાસ કરી શક્યા નથી અમે જૂની પેઢીવાળા મા બાપ પણ નથી કરી શક્યા શિક્ષકો પણ નથી તો મારે તમને કહેવાનું છે તમે બેઠેલા સૌને કે તમે આજે એક વાત મનમાં ઘૂંટો કે તમે 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 જ છો છો એ આ દુનિયામાં હોય જેમ કોઈના ચહેરા સરખા નથી ને એમ કોઈનું વ્યક્તિત્વ સરખું નથી કેટલું સમાન છે મનુષ્ય તરીકે પણ કઈ ને કઈ જુદું છે આ જુદું શું છે એ તમે ઓળખો પેલો ચિત્રકાર છોકરો એ જો ઓળખી ન શક્યો હોત કે હું તો ચિત્રો જ ચિતરી શકું આ આજ મારો આજ મારો સ્વધર્મ છે મારે આમાં જ જવાનું છે એ ન ઓળખી શક્યો હોત તો એ છોકરો ક્યાંક એન્જિનિયર કે કંઈક બીજું કશુંક થયો હોત અને પછી એક સરેરાશ વ્યક્તિ તરીકે જીવ્યો હોત તમે ઓળખો તમે શું છો તે બીજું એક પરમાત્માની યોજના એ છે તમે જો આ બધા વૃક્ષો જુઓ કે એક વૃક્ષ બીજા વૃક્ષથી કેટલું જુદું છે અહીં કેટલા બધા વૃક્ષો છે એ આંબો પણ હોય લીમડો પણ હોય તો આંબો આંબો જ છે લીમડો લીમડો જ છે આંબાની તાકાત નથી કે લીમડાના ગુણો પોતાની અંદર લાવી શકે અને લીમડાની તાકાત નથી કે આંબાની મીઠાશ પોતાનામાં લાવી શકે તો આ પરમાત્માની યોજના છે આ વૈવિધ્ય છે અને એ વૈવિધ્યને તમે ઓળખો કે હું શું છું મારું તો જ્ઞાન છે પણ મેં ક્યાંક વાંચ્યું કદાચ મોહમ્મદ માકડના એક લેખમાં વાંચ્યું હતું કે કોઈ પણ ઝાડના બે પાંદડા તમે સાથે રાખીને જુઓ એ બે પાંદડા આમ એકબીજાને જેવા જ હશે પણ એમાં કશુંક જુદું જુદાપણું હશે આ જુદા પણ તમારે શોધી કાઢવાનું છે કે હું મારા ભાઈ બહેનોથી જ મારા મિત્રોથી મારી બહેનપણીઓથી હું ક્યાં જુદો કે જુદી છું અને આ જે હું જુદો કે જુદી છું એ દિશામાં હું કેવી રીતે આગળ વધું એ તમારે શોધી કાઢવાનું બીજું એ છે જેમ વિનોબાને એની માતાએ શીખ્યું ને કે આ ફળ બીજાને આપવાનું મને અમને અમે પણ નાના હતા ત્યારે મારી બા એક વાક્ય વારંવાર કહેતા કે આપણા રોટલામાં અમે તો બહુ સામાન્ય સ્થિતિમાં હતા પણ છતાં બા એમ કહેતા હતા કે આપણા રોટલામાં સૌનો ભાગ છે અને એ પણ ગાય માટે કૂતરા માટે જે કંઈ આવે કોઈ માગવા માટે એને માટે બહુ પ્રેમથી આપતા હતા તો આ બીજાઓ માટે મરીજનો એક શેર છે કે પરવર દિગાર મને એટલી સમજ દે કે સુખ જ્યાં જ્યારે મળે બીજાના વિચાર દે તો આ બીજાના વિચાર કરી શકે એવું વ્યક્તિત્વ આપણું કેવી રીતે વિકસે અને એને માટે પરમાત્માની યોજના છે કે દરેકને પોતાનો એક પાઠ આપેલો હોય છે એ ચિત્રકાર છોકરાને ચિત્રકારનો પાઠ આપેલો હોય છે મિત્તલને મિત્તલનો પાઠ આપેલો હોય છે નરેન્દ્રભાઈને નરેન્દ્રભાઈનો પાઠ વિનોબાને વિનોબાનો પાઠ આ પાઠને ઓળખવો આ પાઠને જાણવું કે મારે કઈ ભૂમિકા છે પેલો પાઠ બહુ સારો લાગે છે ડોક્ટરનો પાઠ બહુ સારો લાગે છે પણ મારો એ પાઠ નથી એ સમજવું આ બહુ જરૂરી છે આજે હું તમને એક જરા રમૂજી દાખલો છે પણ બિલકુલ સાચો દાખલો છે ને મારો પોતાનો દાખલો કે પાઠને કેવી રીતે ઓળખવો અહીંયા મણીભાઈ ચોકમાં કન્યા શાળા છે એ કન્યા શાળામાં હું એ વખતે આઠમો ધોરણ તમે જ્યાં મારી વાત સાંભળી રહ્યા છો એ હાઈસ્કૂલમાં હું પાંચમા ધોરણથી ધોરણ સુધી ભણ્યો હતો અને આની પાછળ જ જે રામજી અમરસિંહ તાલુકા શાળા છે ત્યારે મણિભાઈ ચોકમાં દંજી બિલ્ડિંગમાં હતી ને એમાં હું ચાર ધોરણ સુધી ભણ્યો હતો તો એ કન્યા શાળામાં નવું નવું મકાન થયેલું કન્યા શાળાનું અત્યારે જ્યાં શાક માર્કેટ છે ત્યાં કન્યાશાળાનું મકાન હતું એ શાક માર્કે પહેલી મોટી માર્કેટ છે જે મ્યુનિસિપલ માર્કેટ છે ત્યાં કન્યાશાળાનું મકાન હતું અને એ પછી ત્યાં માર્કેટ બની અને અહીંયા કન્યાશાળાનું મકાન એ કન્યાશાળાના મકાનમાં અહીંના શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરને જ્યારે પચીસ વર્ષ થયા ત્યારે રજત જયંતિ મહોત્સવ થયો હતો અને એ રજત જયંતિ મહોત્સવ એ કન્યાશાળાના ગ્રાઉન્ડમાં અને નાટક વગેરે કન્યા શાળાના સ્ટેજ ઉપર આજે પણ કન્યા શાળામાં એ સ્ટેજ છે બે વર્ષ પહેલાં હું આવ્યો ત્યારે એક શિક્ષક મને ત્યાં લઈ ગયા હતા એ સ્ટેજ આજે પણ ત્યાં છે તો એ કન્યા શાળાના સ્ટેજ ઉપર એક નાટક ભજવાયું એમ કહેવામાં આવ્યું અમને વ્યાયમંદિરમાં કે જેમને આ નાટકમાં ભાગ લેવો હોય તે અહીંયા આ જગ્યાએ ભેગા થાય એટલે હું એ વખતે આઠમા ધોરણમાં ભણતો હતો અને આઠમા ધોરણમાં એ ભણતો વિદ્યાર્થી એ પણ નાટકમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યો આજે મને બહુ જાજુ કથા વસ્તુ યાદ નથી પછી ક્યારેય નાટક વાંચવા પણ નથી મળ્યું કદાચ નાટક તરીકે સામાન્ય નાટક પણ હશે પણ એક રાજાનું નાટક હતું અને એક એક જ અંક અને એક જ પ્રવેશ આમ કોઈ પ્રવેશ બદલાય નહીં સીન બદલાય નહીં એવું એવું નાટક હતું એટલે ભજવવા માટે એક અનુકૂળ નાટક હતું તો આમ પડદો ખુલે રાજા સિંહાસન ઉપર બેઠા હોય બધા આજુબાજુ દરબારીઓ બેઠા હોય અને નાટક શરૂ થાય તો રાજાને બહુ જ જાજુ બોલવાનું હતું એટલે આપણે જ્યારે નાટકમાં ભાગ લઈએ ત્યારે આપણા ઉપર નજર રહે આપણા તરફ કાન રહે એવું તો દરેકને દરેકને મુખ્ય ભૂમિકા કરવાનું દરેકને મન થાય સાહેબે પૂછ્યું કે રાજા કોને થવું છે તો બધાય ઊંચા આગળ કરી મેં પણ કરી બધા આગળ વંચાયું મેં સૌથી સારું વાંચ્યું પણ અમારા નાયક હતા વ્યાય મંદિરમાં એમણે મને કહ્યું કે બોરીસાગર રાજા જેવો લાગતો નથી હવે એમાં તો મારો વાંક પણ એમની એ મુશ્કેલી બરાબર હતી ગમે એવો સારો પોશાક પહેર્યો હોય તો હું રાજા જેવો જો શોભું નહીં અને તો એ નાટક ચાલે કેવી રીતે સૌથી સારું વાંચવા છતાં એ તક તો નહોતી પછી બીજા એક સરસ ફૂટડો છોકરો હતો આમ રાજકુમાર જેવો લાગે તો એ છોકરાને સરસ પોશાક પહેરાવી તો બિલકુલ રાજકુમાર જેવો લાગે મારી મારાથી એકાદ વર્ષ આગળ ભણતો હતો એ છોકરાને મારા જેવું સારું વાંચ્યું નહીં પણ સરસ લાગતો હતો અને પ્રમાણમાં ઠીક વાંચ્યું એટલે નાયકે અમારા નાયકે એને રાજા બનાવ્યા પછી જુદા જુદા પાત્રો આપ્યા પણ નાયકના મનમાં વસવસો રહી ગયો હતો કે આ બોરીસાગરે સરસ વાંચ્યું છે પણ હવે એને આપણે સારો પાઠ ના આપી શક્યા જાજુ બોલવાનો એવો પાઠ ના આપી શક્યા એ નાટકમાં એક હજામનો પાઠ હતો અને એણે રાજા પછી વધુમાં વધુ અજામે બોલવાનો હતો તો રાજા મામારા નાયક એવું કહ્યું એવું ના કહ્યું તું અજામ જેવો તો લાગે છે એવું તો ના કહ્યું પણ એવું કહ્યું કે તું આ પાઠ લે તો સારું તું ખૂબ સારું વાંચ્યું છે તો આ પાઠ લે અને મારે દરે જ હતી જાજુ બોલવા મળે અને આખું નાટક રાજા ને અજામ વચ્ચેના જ સંવાદનું હતું હોય એ તો એક બે વાક્યો વચ્ચે વચ્ચે ક્યાંક બોલવાના થતા હતા કેટલાક દરબારીઓ તો સાવ બેસી જ રહેવાનો એટલે મને થયું કે અજામ તો અજામ પણ આ તક નથી જવા દેવી એટલે મેં અજામનો પાત્ર સુ રિહર્સલો થયા સરસ રિહર્સલો થયા આગલા દિવસે ડ્રેસ રિહર્સલ એટલે મુખ્ય રિહર્સલ જે બીજે દિવસે જેવો શો કરવાનો હોય કાલ તમે જે નાટક જોયું એ જેવું નાટક જોયું હોય એ જ પ્રમાણે એનું એકવાર એનું ફાઈનલ રિહર્સલ થાય પોશાક પોશાક પહેરાવીને બધું જ કેમ થાય છે એમાં સમયની ગણતરી થાય